नमस्कार दर्शक मित्रों, आजे एक एवा मुद्दा पर चर्चा करवानी छे जे सीधी रीते आपने कदाच एम लगत हो कि क्या आपने स्पर्शे छे, पण एनी असर घरे घर सुधी पहोंचवानी छे। अने एटला माटे आजे ये मुद्दा ने चर्चा करवा माटेनी पेनल पर एक विशिष्ट पेनल अमे पसंद करी छे। दर्शक मित्रों, गुजरात विषे आपणे वात करीए तो गुजरात अलग राज्य बन्यू त्यारे देशमां आठमा स्थाने हतुं, अने गुजरातना स्थानिक उद्योगपतिओ नाना 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 एकमो करीने निर्माण नानुं अहींया रिलायंस तमने जाणीने नवाई लागशे कि 1,80,000ની કેપિટલ સાથે શરૂ થયું હતું, 3.5 લાખ એના પ્રોજેક્ટની કિંમત હતી, એમાંથી આજે રિલાયન્સનું આ વટવૃક્ષ વિકસ્યું, કેડિલા, નિર્મા, રસના, વાડીલાલ બધા એક નાનું વડના ઝાડનું બી હોય એમાંથી આજે ફાલેલા વટવૃક્ષ છે। અને એટલે રાજ્યમાં જે વાતાવરણ પ્રવર્તે છે તે વાતાવરણ એ કેટલું અનુકૂળ છે તેના પર વિકાસનો આધાર રહે છે। વાત કરીએ પહેલા દેશની, તો વર્લ્ડ બેંક રિપોર્ટ કરે છે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કોઈ પણ દેશમાં કેટલી સરળતાથી તમે પોતાનો ધંધો કે ઉદ્યોગ સ્થાપી શકો છો, એમાં 144 દેશોના રેન્કિંગમાં 2014માં ભારત 142 ક્રમે હતું। જ્યારે આપણા પ્રધાનમંત્રીએ સત્તા સંભાળી ત્યારે 142માં ક્રમે હતું, એમાંથી 2 વર્ષ પહેલા 131માં ક્રમે આવ્યું, અને 31 ક્રમની છલાંગ લગાવીને ગયા વર્ષે 100માં ક્રમે પહોંચ્યું, અને આ વર્ષે 23 ક્રમની છલાંગ લગાવી અને એ 77માં ક્રમે પહોંચ્યું। તને લાગે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જે સ્થાન છે ભારતનું એ કૂદકેરે ભૂસકે આગળ વધતું જાય છે, પણ રાજ્યો અને સ્થાનિક સ્વાયત્ત સ્વરાજ્યની સંસ્થાઓ એ કેટલા સારી રીતે કામ કરે છે તેના ઉપર હવે ભારતના રેન્કિંગનો પણ સવાલ રહેવાનો છે। ઇમારતની બાંધકામની પરવાનગીઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપે, પાણી પુરવઠા વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જોવે, વીજ જોડાણો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અથવા તો સ્થાનિક રાજ્ય સ્તરે કામ કરતી સંસ્થાઓ આપે, પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થા રાજ્ય સ્તરે જોવાય। એટલે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન હવે આગળ લઈ જવું હશે તો એના માટે રાજ્યોની ભૂમિકા ખૂબ મહત્વની બનવાની છે। નવા વેપાર સ્થાપવામાં રાજ્યો જો સારું વહીવટીતંત્ર લાગુ નહીં કરે તો તેવી સ્થિતિમાં આ ઇન્ડેક્સને, આપણા દેશની ઇન્ડેક્સને આગળ વધારવામાં કેન્દ્રને ઘણી મર્યાદાઓ નડશે એમાં કોઈ શંકા નથી। ઇન્ડેક્સ તૈયાર કરવામાં વિશ્વ બેંક હાલમાં માત્ર 2 જ શહેરોના વહીવટીતંત્રની પદ્ધતિને ધ્યાનમાં લે છે, તે વધારીને જ્યારે 8 શહેરો સુધી આ પદ્ધતિને લઈ જવાશે ત્યારે રાજ્યની જવાબદારીઓ કેટલી વધશે તે તમે સમજી શકો છો। હવે આ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે રાજ્યની વાત કરીએ છીએ, રાજ્ય તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાતનું સ્થાન કયું છે? ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ દ્વારા 2015થી સ્ટેટ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન મુજબ આ 285 જેટલા મુદ્દાઓનો સર્વે કરી આ નક્કી કરવામાં આવે છે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એ શરૂઆતની વાત હતી। 372 મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા જેમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ટેક્સ પેમેન્ટ, લેબર રેગ્યુલેશનનો સમાવેશ થાય છે। આના કારણે ઘણા રાજ્યોનું રેન્કિંગ નીચું ગયું છે। ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના મામલે ગુજરાતનું પ્રદર્શન કથળી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રેન્કિંગમાં ગુજરાત 10મા ક્રમે ધકેલાયું છે। મહત્વનું એ છે કે 2018માં ગુજરાત 5મા સ્થાને હતું, એટલે માત્ર 2 વર્ષમાં ગુજરાત 5 સ્થાન ગુમાવીને 10મા સ્થાને પહોંચ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલ રેન્કિંગ પ્રમાણે આંધ્રપ્રદેશ પ્રથમ સ્થાને, બીજા સ્થાને ઉત્તરપ્રદેશ, ત્યારબાદ ક્રમશઃ તેલંગણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનું સ્થાન આવે છે। દર્શક મિત્રો, મારે તમને કહેવું છે
કે 2000 પહેલાનો સમય એવો હતો જ્યારે આ પ્રકારની સવલતોમાં ક્યાંય પણ ઉદ્યોગ તમારે કરવો હોય તો ગુજરાતની પસંદગી ઉદ્યોગમાં અને રોકાણકારોમાં પહેલા નંબરે હતી. એના બદલે આજે ઉત્તર પ્રદેશ અને ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યો, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો એ પણ આપણાથી આગળ છે. વધુ ગંભીર બાબત તો એ છે દર્શક મિત્રો કે ગુજરાત ચેમ્બરના 15 પૂર્વ પ્રમુખો એમણે ઝૂમ પર એક વિડીયો કોન્ફરન્સ કરી. 15 પૂર્વ પ્રમુખો એટલે એમ કહી શકાય કે છેલ્લા 1.5 દાયકા કરતાં વધારે સમયના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સુકાનીઓ જે ઉદ્યોગપતિઓ છે અને ઉદ્યોગ અને વેપાર વિશે ઊંડી સમજ ધરાવે છે, પોતે જાતે ઉદ્યોગ અને વેપાર પોતાના પણ કરે છે, એ લોકોએ કહ્યું કે ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે જ નહીં. આ 15 ચેમ્બરના પૂર્વ પ્રમુખોએ કહ્યું કે ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે જ નહીં, માત્ર તેની વાતો થાય છે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અત્યારે 5મા સ્થાનેથી 10મા સ્થાને ફંગોળાયું છે. એમણે ગુજરાત સરકારના અધિકારીઓ ઉપર પણ સ્પષ્ટ આંગળી કરી અને એમના ઉપર આક્ષેપ પણ કર્યો કે એમના કામે, એમના કારણે ગુજરાતમાં ઉદ્યોગોના કામોને ઝડપથી ક્લિયરન્સ પણ મળતું નથી. અને દોસ્તો, જ્યાં વિલંબ થાય ત્યાં એ વિલંબ નહીં કરવાના, જેને સ્પીડ મની કહેવાય, જેને આપણે સભ્ય ભાષામાં સ્પીડ મની કહીએ, અને ગામડિયા ગામઠી ભાષામાં જેને આપણે ગાલમેલ કે લાંચ રૂશ્વત કહીએ, એ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. એટલે ગુજરાતના અધિકારીઓ ખૂબ મોડું કરે છે આ બધું ક્લિયરન્સ આપવામાં. અને આ 15 પ્રમુખ પૂર્વ પ્રમુખોએ કહ્યું કે ગુજરાત સરકાર જો આ અધિકારીઓને કંટ્રોલ નહીં કરે તો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં હજુ ગુજરાત નીચે જશે. ગંભીર બાબત છે. ગુજરાતના વેપાર ઉદ્યોગને સરકારી અધિકારીઓ તરફથી સહકાર નહીં મળે તો ગુજરાતમાં નવા ઇન્વેસ્ટમેન્ટ આવતા અટકી જશે. આ સ્થિતિમાં ગુજરાત ન આવે તે માટે સરકાર સમક્ષ ચેમ્બરે રજૂઆત મજબૂત કરવી પડશે. દોસ્તો, આટલેથી અટકવું નથી આપણે. મારે તમને 3 મુદ્દા સમજાવવા છે કે કોઈપણ દેશ કે રાજ્યના વિકાસ માટે જરૂરી શું છે. તો પહેલું જરૂરી છે ટેકનોલોજી. આજે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. તમારે ટેકનોલોજી સાથે રહીને કામ કરવું પડે. ટેકનોલોજીથી અલગ રહીને કામ કરીશું તો વૈશ્વિકરણમાં આપણે ક્યાંય કદમ મિલાવી નહીં શક્યું. ત્યાર પછી એકલી ટેકનોલોજી, સામ પિત્રોડાએ રેક્સ અને સિડોટ ને બધું ઘણી બધી ટેલિકોમ્યુનિકેશનમાં પ્રગતિ થાય એવા કામો કર્યા, પણ એને એડમિનિસ્ટ્રેશન જોઈએ લોકો સુધી લઈ જવા માટે. ત્રિભુવનદાસે રાજકીય રીતે અને સહકારી મંડળીઓ સાથેના સંવાદમાં બધું જ કામ પોતે કર્યું, પણ દૂધ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં કુરિયનને આગળ કર્યા. એટલે બીજો ફેક્ટર આવે ટી, પછી એ, અને ત્રીજો ફેક્ટર આવે પોલિટિશિયન્સ પી. પોલિટિશિયનની જરૂર ત્યાં પડે કે જે કાયદાઓ જૂના થઈ ગયા છે, નડે છે, કાયદાના અમલમાં મુશ્કેલી પડે છે, વહીવટીતંત્ર બરાબર કામ કરતું નથી, આ બધાને ઠેકાણે રાખવા માટે પી જોઈએ. એટલે આ ટી, એ અને પી, આ ત્રણે જો ભેગા થાય તો ટેપમાંથી પેટ થઈ જાય, પેટ ઓફ ડેવલપમેન્ટ. તો તમે પીઠ થાબડીને કહી શકો કે ના, મારા ગુજરાતમાં સૌથી સારી વ્યવસ્થા છે અને ભારત સરકારને જે ઇન્ડેક્સ રાખવી હોય રાખે, અમે પહેલા નંબરે પાસ થઈશું, જે અગાઉ ગુજરાત થતું હતું. આ પરિસ્થિતિમાં ગુજરાતના હિતને લક્ષ્યમાં રાખીને ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે કંઈ કરવા સરખું હોય તે કરવું જોઈએ એવા હકારાત્મક ઉદ્દેશથી આજે આ ચર્ચાનું આયોજન કર્યું છે. અને એ ચર્ચાના આયોજનમાં ભાગ લેવાવાળા જે નિષ્ણાતો છે તે પોતે એક યા બીજી રીતે એ ક્ષેત્રના જાણકાર છે. માત્ર જાણકાર છે એટલું જ નહીં, એ ક્ષેત્રની આરપાર જોઈને ભવિષ્યનું પણ કથન કરી શકે તેવા સક્ષમ છે. પહેલા છે શૈલેષભાઈ પટવારી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, નરોડા એન્વાયરો પ્રોજેક્ટના ચેરમેન, એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે પણ શૈલેષભાઈ સંકળાયેલા છે. બીજા છે દક્ષિણ ગુજરાતમાંથી દિનેશભાઈ નાવડિયા, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી છે.
जेम ज्वेलरी एक्सपोर्ट प्रमोशन काउंसिल ना ए रीजनल चेयरमैन छे। दिनेश भाई हमणा ज प्रमुखश्री तरीके नो कार्यभार संभाळ्यो छे, पण ए पहेला ए सधन गुजरात चेम्बर ऑफ इंडस्ट्री अने कॉमर्स ना उपप्रमुखश्री हता, एटले सीधी रीते चेम्बर अने सामे आवता वेपार उद्योगना प्रश्नों साथे संकळायेला हता। त्रीजा छे आ बे उद्योगना प्रतिनिधिओ थया तो तटस्थ रीते कोई जोई शके अने जेने अनुभव होय उद्योग विकासनो उद्योगना रस्तामां आवता कायदाओनो एवा ત્રીજા આપણા નિષ્ણાત આજે છે પદ્મિનભાઈ બૂચ, એન્ટરપ્રિનરશીપ પ્રોજેક્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ક્ષેત્રના એ સિનિયર કોર્પોરેટ એડવાઇઝર છે, જીટકો ના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન જે ઉદ્યોગ સાહસિકોને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાથી માંડીને વિવિધ કન્સલ્ટન્સી આપતું હતું એ સંસ્થાના પદ્મિનભાઈ એ મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે। सीआईआई ની એમએસએમઈ પોલિસી ટાસ્ક ફોર્સના તેઓ શ્રી ચેરમેન છે, ઈડીઆઈ જીટીયુ અને નિર્મા ઇન્સ્ટિટ્યૂટના વિઝિટિંગ ફેકલ્ટી છે, એટલે આજે પણ જેને એકેડેમિક્સ કહેવાય શિક્ષણ કહેવાય તેની સાથે સક્રિય રીતે જોડાયેલા છે। પદ્મિનભાઈને હું વર્ષોથી ઓળખું છું અને એમનામાં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે આવે તેની ગૂંચ ઉકેલવાની અને એ પ્રશ્નને વિભાજિત કરીને એને જોઈને સાચા તારણ સુધી પહોંચવાની એક અદ્ભુત ક્ષમતા છે। તો આ ત્રણેય નિષ્ણાતોની પેનલનું આપણે સ્વાગત કરીએ। શરૂઆત કરીશું શૈલેષભાઈ આપથી, કારણ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો અને તે પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, છ નહીં, સાત નહીં, આઠ નહીં, નવ નહીં, દસ નહીં, અગિયાર નહીં, બાર નહીં, તેર નહીં, ચૌદ નહીં, પંદર પૂર્વ પ્રમુખો, પંદર પૂર્વ પ્રમુખોએ ભેગા થઈને ઝૂમ પર કોન્ફરન્સ કરી અને એમણે કહ્યું કે આ ગુજરાતમાં ઓલ ઇઝ નોટ વેલ, અને ચોખ્ખી જ આંગળી ગુજરાતના વહીવટીતંત્ર સામે એમણે કરી છે કે બહુ જ તકલીફ છે, સ્પીડ મનીના મામલે પણ હું એને કરપ્શન કહેવાનું ટાળું છું, ઘણા બધી મુશ્કેલીઓ છે, શું કહેવું છે આપને આ બાબતમાં? જયનારાયણભાઈ, જે પંદર પ્રમુખોની આપણે વાત કરી એ ચોક્કસ ઝૂમ મીટિંગ થઈ હતી અને એ વખતે જે આપણો દસમો નંબર આવ્યો એને માટે ડિસ્કશન થયું અને બધા પ્રમુખ પૂર્વ પ્રમુખો એવું કહ્યું કે આ નંબર દસમો આવ્યો કેવી રીતે એ વિચારવાની વસ્તુ છે। એક તો કે એવું કહેવામાં આવતું હતું અમને, અમારા પૂર્વમાં ડિસ્કશન થયું કે અમુક જે ફોન આવ્યા હતા એ એટેન્ડ થયા નહીં, એ જે ફોન એટેન્ડ નહીં થયા એને લીધે પણ આપણો એ લોકોએ રેન્ક ગણ્યો નથી, એટલે એક આનું કારણ આ પણ હતું એવું બધા કહે છે। બીજું વધારામાં એ છે કે સાહેબ, સીએમ સાહેબે જે આત્મનિર્ભર ગુજરાતની પોલિસી જાહેર કરી એ પોલિસી ખૂબ જ લ્યુબ્રિકેટિવ ઇન્ડ્યુસિવ છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે, એટલે એને જે ફળીભૂત કરવા માટે ખાસ કરીને અત્યારના પર્યાવરણને લીધે જે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ અમુક એનજીઓ કે જે હરિયાણા બેઝ છે અને સુરતમાં ઓફિસ રાખે છે અને વન બાય વન દરેક ઉપર એ કેસ કરે છે અને એનજીટીમાં, અને એનજીટી ઇઝ ગોઈંગ સો ફાસ્ટ કે સાંભળ્યાવાળાને ઇન્ડસ્ટ્રીને સાંભળ્યા વગર જ જજમેન્ટો આપે છે, કોકને 150 કરોડની પેનલ્ટી કોકને, એટલે એ જે એનજીટીના પ્રેશરમાં તેના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કામ કરે છે એ, કારણ કે નહીંતર એ ઓફિસરોને પણ એટલા જ આડે હાથે લે છે, એટલે જે એનજીટીને લીધે અત્યારના ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી, ફોર્ચ્યુનેટલી ગુજરાત ચેમ્બરે આની સામે સુપ્રીમ કોર્ટમાં 3 એનજીટીના ઓર્ડર છે એની સામે ચેલેન્જ કરેલા અને 4 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે 3 ઓર્ડર સ્ટે કરી દીધા, એને લીધે સુધી તો કોઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય ઇન્ડસ્ટ્રીને તો એની પરમિશન મળતી નહોતી। સેપીનો સ્કોર એટલે ક્રિટિકલ જે એરિયા આપણે ત્યાં જાહેર થયા વટવા વાપી અંકલેશ્વર, એ લોકોને ત્યાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીનું એક્સપાન્શન થવા દેવામાં આવતું નથી। આ બધા જે ઇસ્યુઝ છે એ નેશનલ લેવલે જે એનજીટી અને એમઓઈએફ ને સીપીસીબી એમનું પ્રેશર જીપીસીબી ઉપર છે કે તમારે કોઈને પણ નવું એક્સપાન્શન નહીં કરવા દેવાનું, કોઈ ડેવલપમેન્ટ નહીં કરવાનું, એટલે આને પણ અમે રિક્વેસ્ટ કરવાના છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે યોગ્ય રીતે પીએમ સાહેબનું ધ્યાન દોરવું જોઈએ કે એક બાજુ આપણે આત્મનિર્ભર બનવું છે, આ ચોક્કસ પ્રદૂષણના ભોગે નથી થવું, પણ જે એનજીઓ ખોટી રીતે આ હેરાનગતિઓ કરીને આપણું એક્સપાન્શન રોક્યું છે એ વહેલામાં વહેલું
આપણે એનું રિપ્રેઝન્ટેશન સેન્ટરમાં કરવું પડશે. બીજો જે પ્રોબ્લેમ છે અમારે જીઆઈડીસીના ઇસ્યુઝ છે, એ પણ અમે કહ્યા હતા અને બધા જ અઢિયા કમિટીમાં ઇસ્યુઝનું નિરાકરણ આવેલું છે, પણ હજુ પણ એમાં થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અધિકારીઓ લેવલે અને અમારા લેવલે છે, જેને લીધે એ પણ અમારે સીએમ સાહેબને મળવાનું છે. સીએમ સાહેબને અત્યારે પેલું વિધાનસભા સત્ર ચાલતું હોવાથી નેક્સ્ટ વીકમાં કે એના પછીના વીકમાં બેસી બધા જ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. ગુજરાત જલ્દીમાં જલ્દી 6-8 મહિનાની અંદરની કામગીરીમાં ત્રીજા ક્રમે પાછું લાવવા માટે ચેમ્બર પણ કટિબદ્ધ છે, પણ સાથે સાથે આપણી બ્યુરોક્રેસી અને પોલિટિશિયન્સ એ બધા જ સાથે રહી આ અંગે અમે કામ કરવાના છીએ. અને અમે ચોક્કસ ખાતરી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ સત્વરે લાવશે, જેથી કરીને ગુજરાત જે 10મા નંબરે ગયું છે, જે હકીકતમાં એમ કહેવામાં આવે છે કે જે ફોન કોલો આવ્યા હતા એ નંબરો ઘણાને ખબર નહીં હોવાથી ઘણા નંબર વગરના ફોનો ઉપાડતા નથી અને નો બડી ઇઝ એટેન્ડેડ ધેટ ફોન્સ, એને લીધે આપણો નંબર 10મો ગયો છે. પણ જે હોય આજે 10મો નંબર છે, પણ અમે કટિબદ્ધ છીએ કે 3 નંબર પર આપણે 6 મહિનામાં ચેમ્બર મહેનત કરશે ગવર્મેન્ટ સાથે રહી અને ત્રીજા નંબરે વહેલામાં વહેલું લાવવાનો પ્રયત્ન. પછી પહેલા નંબરે હતું એ પહેલા નંબર ચોક્કસ ગુજરાત આવવું જોઈએ, કારણ કે અત્યારે જે ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ એ સાઉથ કોરિયા અને તાઇવાનમાં જઈ રહ્યું છે, એ અમારી બધાની જ ઈચ્છા છે કે ગુજરાતમાં આવવું જોઈએ. અને એને માટે જે જે પોલિસીઓની તકલીફો છે એ રાજ્ય સરકારે સત્વરે એનું નિરાકરણ લાવશે અને ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે એને માટે અમે બધા સાથે રહીશું. દિનેશભાઈ, આ માત્ર પોલ્યુશન કંટ્રોલ ને એનજીટીનો જ પ્રશ્ન છે? એના કારણે ગુજરાતમાં આપણે છેક 10મા નંબરે ધકેલાઈ ગયા, કેટલાક ફોન કોલ ના ઉપડ્યા, આ કારણો વ્યાજબી લાગે છે તમને? માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે હેતુ છે એ બાબતમાં કોઈ શંકા નથી. એમણે હંમેશા પ્રો ઇન્ડસ્ટ્રી અથવા તો પ્રો ડેવલપમેન્ટ પોતાનો હેતુ હંમેશા વ્યક્ત કર્યો છે, રાખ્યો છે, એ પ્રમાણેની નીતિઓ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તકલીફ ક્યાં થાય છે? એક વાત ચોક્કસ છે કે COVID-19 પરિસ્થિતિની અંદર અમને ગુજરાત સરકારનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જે અનુભવ થયો છે એ આખા ભારતની કોઈ ઇન્ડસ્ટ્રીને પોઝિટિવ અનુભવ નથી થયો એવો અમને અનુભવ છે. સમગ્ર ભારતના દરેક પોર્ટ ઉપરથી એક્સપોર્ટ બંધ હતું, પરંતુ ગુજરાત સરકારની પોઝિટિવ વલણને કારણે અમને જે અહીંથી એક્સપોર્ટ કરવા માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા માટેની પરમિશન, સ્થાનિક લેવલ ઉપર કલેક્ટરશ્રીનો સહયોગ, આ બધી બાબતોને લઈ અને આપણે સમગ્ર ભારતની અંદર હાઈએસ્ટ એક્સપોર્ટ આપણે સુરતના પોર્ટ ઉપરથી કરી શક્યા છીએ. અને આ ગુજરાત સરકાર એમની સાથે જોડાયેલા અધિકારીઓના કારણે આ શક્ય બન્યું. બીજું, સુરતની અંદર જે ડાયમંડ બુશ બની રહ્યું છે એની અંદર પણ પોઝિટિવ વલણના કારણે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ અત્યારે આપણે બનાવી રહ્યા છે 66,00,000 સ્ક્વેર ફૂટની અંદર. આમની અંદર પણ સરકારનો ખૂબ પોઝિટિવ સહયોગ, સ્થાનિક લેવલ ઉપર તંત્રનો ખૂબ પોઝિટિવ. આપણો જે મુદ્દો છે તે મુદ્દો બાજુ પર રહી જાય છે ને આપ બીજા મુદ્દા પર વાત કરી રહ્યા છો. નહીં, હું એ વાત ઉપર જ આવું છું જયનારાયણભાઈ, કે પોલ્યુશન બોર્ડના સર્ટિફિકેટનો બહુ મોટો ઇસ્યુ છે. ઘણી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેને પોલ્યુશન બોર્ડનું સર્ટિફિકેશનની જરૂર જ નથી, છતાં પણ તમારે સબસિડી લેવા માટે, બેંકની લોન લેવા માટે તમારે એ સર્ટિફિકેટ અપલોડ કરવાની જરૂર છે. હવે જ્યારે જરૂરિયાત જ નથી અને પોલ્યુશન બોર્ડના મારફતે 6-8 મહિના સુધી કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ ન કરવામાં આવે, તો આપણું જે એમએસએમઈનું રજિસ્ટ્રેશન જે થવું જોઈએ એ રજિસ્ટ્રેશન થતું નથી. સરકારની જે કઈ સ્કીમો છે એના સ્કીમનો બેનિફિટ નથી મળતો. એટલે પહેલું તો હું ચોક્કસ માનું છું કે પોલ્યુશન બોર્ડના આ ખરાબ વર્તનના કારણે ઘણા એમએસએમઈ સેક્ટરના લોકોએ પોતાના રજિસ્ટ્રેશનના કારણે પોતાની ઇન્ડસ્ટ્રી કાર્યરત છે એવું બતાવી નથી શક્યા. આ ફોલ્ટ છે અને આ ઘણા સમયથી આ પોલ્યુશન બોર્ડની આ ખૂબ મોટી ગંભીરતા જે ગણીએ કે શા માટે આવા લાલિયા વેડા આમાં ચાલે છે. એમાં સરકારની ફરજ છે પોલિસી બનાવવાની અને ઇન્ડસ્ટ્રી અને અધિકારીની છે એમને અમલીકરણ કરવાની અને સફળ કરવાની, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશનનો અભાવ હોવાના કારણે આમાં મુશ્કેલી ઘણી ઊભી થાય છે.
અને આ બાબતે એની રજૂઆત પણ કરે છે, પોઝિટિવ અભિગમ પણ સરકાર શ્રીને મળ્યો છે. અને અમને તો કેમ્બરનો અમારો જે અનુભવ છે સરકાર સાથેનો જયનારાયણભાઈ, અમે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ કમિશનર ગુપ્તા સાહેબ દર મહિનાના બુધવારે બીજા મહિનાના બુધવારે અમને બોલાવતા, ઔદ્યોગિક પોલિસીની અંદર અમારા જેટલા સજેશનો હતા એમાં 40% સજેશનો એમની સ્વીકાર્યા છે અને નવી ઔદ્યોગિક નીતિમાં એમનો અમલ પણ એમને જાહેરાત પણ કરી છે. એટલે ક્યાંક કોમ્યુનિકેશનનો, ક્યાંક જડ વલણનો, અથવા તમે કીધું એમ જે મનીનો પ્રશ્ન આવે છે એના કારણે, અને બધાને ખબર છે કે આ પોલ્યુશન બોર્ડના સર્ટિફિકેટના કારણે આ ઘણી મુશ્કેલીઓ ઇન્ડસ્ટ્રીના લોકો અનુભવી રહ્યા છે અને નવા ઉદ્યોગો સ્ટાર્ટ પણ નથી કરી. ધન્યવાદ પદ્મિનભાઈ. આ બંને, એક પૂર્વ પ્રમુખશ્રી અને એક સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી ડાયનેમિક ચેમ્બરના હમણાં જ વરાયેલા પ્રમુખશ્રી, આ બંને જે વાત કહી એ પરથી તો એવું લાગે છે કે પેલા 15 પૂર્વ પ્રમુખોએ ભેગા થઈને જે કહ્યું એમાં ક્યાંક એમની કદાચ 15 ભેગા થયા એમાં ક્યાંક સંકલનમાં કે ક્યાંક સમજમાં કે એમાં ભૂલ થઈ ગઈ છે, બાકી બધું સમૂહ સૂતર છે. આપ કામ કરી શક્યા આ આ વ્યવસ્થામાં, તો આપણે 10મા નંબરેથી પહેલા નંબરે પાછું જવું હોય તો શું શું સુધારવાની જરૂર છે? પદ્મભાઈ પ્રશ્ન આપને પૂછો. મેં ઓકે થેન્ક યુ જનરલભાઈ, અને થેન્ક યુ તમે શરૂઆતમાં કાઇન્ડ વર્ડ કીધા માટે, મારા માટે ઇઝ અ ગ્રેટ ઓનર. મને સૌથી પહેલા તો આખી વસ્તુ એ ગમ્યું કે શરૂઆત પોઝિટિવ થઈ, ભલે બહાર ન્યૂઝ બીજા ક્યાં આવ્યા હતા. શૈલેષભાઈ જે કીધું કે જોડે મળીને કામ કરવું છે અને સરકાર જોડે રહીને કામ કરવું છે અને નંબર પહેલો લાવવો છે, એ અભિગમ સૌથી પહેલા તો મને ગમ્યું. હવે હું માનું છું કે આપણે જાણીએ છીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇઝ રિલેટેડ ટુ ધ બિઝનેસ. ટ્રેડર હોય, મેન્યુફેક્ચરર હોય, નાનો હોય કે મોટો હોય, ધંધાકીય સરળતા રહે એની આપણે વાત ચાલે છે. ને એને માટે જે આખી વસ્તુ જે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે જે બનાવ્યું છે એને બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન બરાબ જેને કહે છે, એના આધારે આખું રેન્કિંગ થાય છે દુનિયામાં અને ઇન્ડિયામાં પણ, બરાબર છે. એટલે કોઈ કારણસર બિઝનેસ રેન્કિંગ એક્શન પ્લાનમાં એના જે મુદ્દાઓ, તો આપે જે શરૂઆતમાં કીધા એ જે મુદ્દાઓ છે એમાં આપણે જે ડિટેલ આપી એ ઓછી પડી અને એને કારણે આપણે નંબર પાછળ ગયો. હવે કોઈ બી રીતે આપણે શરૂઆતમાં જે વાત કરી પ્રમાણે કે જે કોઈ બી ધંધો ચલાવવો હોય બરાબર, તો એ જમીન લેવાથી માંડીને રજીસ્ટ્રેશન કરવાથી માંડીને લેબરથી માંડીને આપણે જે કીધું પ્રમાણે ટેકનોલોજીની સરળતાથી માંડીને એ બધું વસ્તુ બધા પાસા પિક્ચરમાં આવે છે. અને એમાં દરેક પાસામાં રાજ્ય સરકાર એ સંકળાયેલી હોય ને હોય છે. અમુક વસ્તુમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સંકળાયેલા હોય છે. એટલે જ્યારે ધંધા સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝ વાળા ઉદ્યોગકાર જ્યારે રાજ્ય સરકાર પાસે કે એના ખાતા પાસે જાય ત્યારે કોઈ કારણસર એને સરળતા ના મળી હોય એવું ફીડબેક આવે ત્યારે આવું કદાચ ગેપ પડી જાય એવું લાગે છે. અને આપણને ખ્યાલ છે કે પ્રમાણે આટલા વર્ષો પછી પહેલી વાર આ રેન્કિંગમાં એ લોકોએ ફીડબેક સિસ્ટમ દાખલ કરી છે. અત્યાર સુધી ફીડબેક સિસ્ટમ હતી નહીં અને એવું માનવામાં આવે છે કે જે રાજ્યો ને ફીડબેક કોઈ કારણસર બરાબર મળ્યો નથી, જેના પાસે રિસ્પોન્સ લીધા, એને કારણે એ રાજ્યો થોડા પાછળ ધકેલાયા છે એવું આવવા શક્યતા પૂરી છે. એટલે હવે અત્યારે જે આપણે વાત કરી પ્રમાણે કે ચેમ્બર હોય કે CII હોય કે આવા કોઈ બી જે બધા હોય એ લોકોએ ભેગા મળીને રાજ્ય સરકાર મળીને સૌથી પહેલા ચેક કરવું પડે કે કયા કારણસર આપણે પાછા પડ્યા. આજની તારીખ સુધી એની વેબસાઇટ પર વિગતો મુકાઈ નથી, અમુક રાજ્યોએ માગેલી છે, પણ એ સૌથી પહેલા જાણવું જરૂરી છે કે આમાં તેમાં પાછળ પડ્યા. થિયોરિટિકલ નહીં, પેપર પર નહીં, એ સમજીને આપણે એનું નિરાકરણ લાવવા માંગીએ છીએ. અને એ નિરાકરણ લાવીશું તો નંબર તો આગળ આવશે પણ સાથે સાથે આપણને પોતાને ફાયદો થશે, એ અગત્યનું છે. નંબર ધારો કે પહેલો નંબર ના આવ્યો, ત્રીજો નંબર આવ્યો, આપણે પહેલો નંબર જ લાવવો છે, પણ સાથે સાથે સરળતા થાય કે નહીં એ જોવાની જરૂર છે. એના માટે ગુજરાત ચેમ્બર તો આપકો સારામાં સારું પ્લેટફોર્મ છે, ગુજરાત સમાચાર ટીવી એ હાથમાં લીધું એ બી અગત્યનું છે, પણ બધાએ ભેગા ભણીને કરવું જોઈએ એવું એમ માનું છું. લેબર ટ્રાન્સપરન્સી, લેબર લોઝ તે છે પર્ટિક્યુલર, એ બી એટલા જ અગત્યના છે. લેબર જો ડીલ કરવાનું એ વન ઓફ ધ મેજર ફેક્ટર આવે છે આટલા વર્ષોમાં, કે એને કારણે ઘણીવાર એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આવતું નથી હોતું. એટલે મારું એમ માનવું છે કે સૌથી પહેલા સમજવું જોઈએ કે ફીડબેક સિસ્ટમ શું આવી છે,
શું ફીડબેક આવેલો છે. આપણે ખુદ જ આપણે આજે સામાન્ય રીતે બી આપણે કોઈ વસ્તુ કાર્ય કરતા હોય ને કોઈ કારણસર પ્રતિભાવ બરાબર ના મળે તો આપણે સમજવું પડે કે તેને મને પ્રતિભાવ બરાબર નથી મળે. આપણે જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરીએ એવું બને કે આપણે સાચા હોઈએ અને કોઈ કારણસર પ્રતિભાવ બરાબર ના આવ્યો, દેટ મીન્સ આપણે સમજાવી નથી શક્યા જેને ફીડબેક આપ્યો હોય. એટલે આ આપણે કીધું પ્રમાણે સંકલન એ બહુ જ અગત્યનું છે, વ્યાપારિક સંસ્થાઓ જોડે, ઉદ્યોગકારો જોડે અને રાજ્ય સરકાર જોડે, અને પછી કેન્દ્ર સરકાર જોડે સમજવું પડે. આ શક્ય છે, પૂરેપૂરું શક્ય છે, અને દરેક જણા એનો પ્રતિભાવ એ પ્રમાણે જ આપેલો છે, એ મારું અત્યારે માનવું છે આ સ્ટેજ ઉપર. જી ધન્યવાદ પદ્મેશભાઈ. દર્શક મિત્રો, એક વાત બહુ સમજવા જેવી છે, એ સરકારે સમજવા જેવી છે, ચેમ્બર ઓફ કોમર્સ જે છે એ લોકોએ સમજવા જેવી છે, કે ભૂલ થાય શક્ય છે, એને સ્વીકારીએ આપણે કે આ ભૂલ થઈ છે બરાબર છે અને એને સુધારવાનો પ્રયત્ન કરીએ તે એથી પણ વધારે યોગ્ય છે. પણ ભૂલ થઈ અને ભૂલને ડિફેન્ડ કરીએ, તમે એનો બચાવ કરો કે ના ના અમે તો આ તો કંઈ ભૂલ જ થઈ ગઈ છે, ટેલિફોન ના થયો, આમ ના થયું, તેમ ના થયું, એટલે આપણે બચાવ પક્ષના વકીલ તરીકે કામ નથી કરવાનું. આપણે ચેમ્બર તરીકે આવતીકાલથી આ જે ચેકપોઇન્ટ હવે 372 બીજા ઉમેર્યા છે એ લઈને બેસવું પડે કે ક્યાં આપણી ભૂલ થાય છે અને શું કરીએ તો આગળ આવી શકાય, અને ક્યાંક સરકારને ક્યાંક કહેવા જેવું હોય તો કહેવાની તૈયારી પણ રાખવી પડે. જો આ કરશો તો ચોક્કસ ગુજરાત પાછું પહેલા નંબરે આવશે. આ ચર્ચાનો હેતુ જે છે, ચર્ચાનો હેતુ દોષારોપણ માટે નથી, ચર્ચાનો હેતુ ડાયગ્નોસિસ માટેનો છે કે કઈ રીતે આપણે આગળ આવી શકીએ, કઈ રીતે 10મા નંબરમાંથી 0 કાઢી નાખીને આપણે પહેલા નંબરે જઈએ, તો એ ચર્ચા હવે પછી કરીશું. રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, મળીએ બ્રેક બાદ. દર્શક મિત્રો, ચર્ચા ચાલુ રહેશે. બ્રેક બાદ સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચા ઘણી જ રસપ્રદ રીતે આગળ વધી રહી છે, અને આ સમુદ્ર મંથન છે આમાંથી અમૃત પણ નીકળશે, ક્યાંક ઝેર પણ નીકળશે, અને એ ઝેરને પીવા માટે શંકર કોઈકે બનવું પડશે ને શંકરનું કામ સરકારે કરવું પડશે. દોસ્તો, માર્ક ટલી બીબીસીના એ ખ્યાતનામ પત્રકાર, એમણે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું ટાઇટલ છે નેતા બાબુ, એ પુસ્તકનું ટાઇટલ છે રાજ ટુ રાજીવ, અને એમાં એક ચેપ્ટર છે નેતા બાબુ રાજ. મારો પ્રશ્ન સીધો છે શૈલેષભાઈ આપને, કે આ 10મા નંબરે ગયા એમાં એકલા ફોન નહીં આવ્યા અને નહીં જવાબ આપ્યો એ કંઈ કારણભૂત ના હોય, એનું વેઇટેજ હોય છે, અને ફોનને વેઇટેજ આપીને કોઈ સર્વેમાં રેન્કિંગ અપાતું હોય એટલી બધી ફીડબેક ઉપર એટલું બધું વેઇટેજ મળી ગયું હોય એવું માનવાનું કોઈ કારણ નથી, તો આ નેતા બાબુ રાજની પ્રક્રિયામાં સુધારો ઈચ્છનીય છે, અને એમાં જો સુધારો ઈચ્છનીય હોય તો ચેમ્બર તરીકે, બંને મોટી ચેમ્બરો છો અહીંયા, વડોદરા જોડાય, રાજકોટ જોડાય, આ એના જે માનકો છે, જે માપદંડો છે, એ માપદંડોને લઈને ક્યાં સુધારવાની જરૂર છે એનો પહેલા સ્ટેટસ રિપોર્ટ બહાર પાડવાની તમારી તૈયારી છે ખરી? હા ચોક્કસ, અને એ અંગે મને કહેતા આનંદ થાય છે કે આઈસી કમિશનર દર મહિને ચેમ્બર સાથે ઝૂમ મીટિંગ કરે છે કોરોનામાં, અને જે જે ઇસ્યુઝ છે આઈસી એ સાંભળે છે. બીજું આપણા એમ કે દાસ સાહેબ છે, એમને અમે જ્યારે પણ ફોન કરીએ ફર્સ્ટ કે સેકન્ડ રિંગ એ ઉપાડે છે અને અમારી વાત સાંભળે છે. એટલે ધીસ આર ધ પોઝિટિવ. આપણે વ્યક્તિગત ના, હું વ્યક્તિગત વાત નથી કરતો, હું નામ દઈને એટલા માટે કહું છું કે આ બધા જ અધિકારીઓ, એટલે એવરીવેર ઇટ ઇઝ બીંગ એટેન્ડેડ. અનફોર્ચ્યુનેટલી જે અમુક પ્રોબ્લેમ છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલના લેવલે છે, ઇટ ઇઝ એડમિટેડ ફેક્ટ. એને લીધે ઘણો, સોરી સર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એલોન કેનોટ બી મેડ ધી ગની પિગ. જીઆઈડી બે પ્રોબ્લેમ માટે અમે અઢિયા કમિટીમાં પણ રજૂઆતો કરી હતી, એ પ્રમાણે સુધારા પણ થયા છે, પણ એ સુધારામાં હજુ ઘણી આટીગુટીઓ રહી છે જે ઉકેલવી ખૂબ જ આવશ્યક છે, અને એને માટે ચેમ્બરે આખું વ્હાઇટ પેપર તૈયાર કર્યું છે, અને વિધિન અ વીક વી આર ગોઈંગ ટુ સબમિટ, કારણ કે આ સત્ર ચાલતું હતું એટલા માટે અમે આપ્યું નથી, અને હવે એમને અમે વ્હાઇટ પેપર સબમિટ કરવાના છીએ કે જે જીઆઈડીસીના, જીપીસીબીના, રેવન્યુના લગતા જે જે પ્રોબ્લેમ્સ છે દેટ વી હેવ આઇડેન્ટિફાઈડ,
સો દેટ ગવર્મેન્ટ કેન લુક ઓન ઇટ અને જે બ્યુરોક્રેટ્સ છે એમને પણ કહે કે ભાઈ આ રીતે જો નહીં ચાલીએ તો આપણો ગુજરાતનો નંબર આગળ નહીં આવે. એટલે ચેમ્બરે આ વ્હાઇટ પેપર તૈયાર કરવાનું શરૂ કરી દીધું. વિધિન 3 ડેઝ વીલ કમ્પ્લીટ ધીસ અને વી વિલ સબમિટ ટુ ધ સીએમ સો દેટ હી કેન લુક ઇન ટુ દેટ અને નેસેસરી ઇન્સ્ટ્રક્શન્સ હી કેન પાસ. જોઈન્ટ મિટિંગ કેન બી ઓલ્સો હોલ્ડ કે જેથી કરીને અમારા જે ડિમાન્ડ હોય પણ એ કયા લેવલે એમનાથી નથી થઈ શકતી એ પણ અમને સમજાવી શકે. પણ બધી જ અમારી ડિમાન્ડ લેજિટિમેટ છે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે જરૂરી છે અને હું માનું છું કે સીએમ સાહેબ એને ખૂબ જ ધ્યાનથી સમજશે અને એના નિરાકરણ એક્રોસ ધ ટેબલ લાવે એવી અમને ચોક્કસ ખાતરી છે. અને અમે બીંગ ગુજરાતી વી ડોન્ટ વોન્ટ ટુ હેવ 10 નંબર, વી ઓલ્સો વિશ કે અવર નંબર શુડ બી 1. અને જેને માટે જે જે અમારે પણ સપોર્ટ કરવાનો છે ગવર્મેન્ટને, વી વિલ સ્ટેન્ડ વિથ ધેમ. પણ જે કામો નથી થતા, જે જે કારણોસર નથી થતા, તમને કહેતા આનંદ કે UGVCL પહેલાં શું કરતું કે મારે 25 HPનો પાવર જોઈએ, તેમને લાઇન નાખવી પડે તો ધારો કે એ લાઇનનો ટોટલ ખર્ચો થાય એ 100 KVAની નાખે તો એ ટોટલ ખર્ચો પહેલાં પાસે લઈ લેતા હતા. અત્યારે એમણે પર KVA એમણે વેચી દીધી કોસ્ટ, જેથી કરીને ઇન્ડસ્ટ્રી એકને ના ભર્યું. દેર આર સો મેની પ્લસ પોઈન્ટ. બેઝિકલી ધ પ્રોબ્લેમ ઇઝ નોન યુટિલાઇઝેશન ઓફ પ્લોટ્સ જે GIDCના છે, 20% બાંધકામ એ જે પ્રોબ્લેમ છે કે તમારા પ્લોટના, એટલે તમારે એક્સપાન્શન માટે પ્લોટ લીધો છે પણ એને નોન યુટિલાઇઝેશન ગણવામાં આવે છે. આ બધી જે ગૂંચ છે એ એક્રોસ ધ ટેબલ સુધારવી પડશે. કારણ કે GIDC ઇઝ પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયું છે. એ અમારે સાહેબને સમજાવવાનું છે કે સાહેબ આ બધા લોસ તમે સુધારો, નહીં તો ડેવલપમેન્ટ નહીં થાય. એટલે GIDC ને GPCB અને રેવન્યુ એ 3 એરિયા એવા છે. અત્યારના જમીનોમાં પણ એવું કહ્યું કે તમે ડાયરેક્ટ ખેતીની જમીન ઇન્ડસ્ટ્રીયલ એનેમાં લઈ શકો છો. એટલે ધેર આર લોટ ઓફ ગુડ થિંગ્સ આર કમિંગ આઉટ. પણ સાથે સાથે જે ટેકનિકલ ઇસ્યુઝ અને પોલિસીમાં જે પ્રોબ્લેમ્સ છે એ હિચ અમે દૂર કરવા માટે ગવર્મેન્ટ સાથે બેસીને એ જો દૂર કરી શકીશું તો આઈ ડોન્ટ સે કે વિધિન 6 મંથ્સ વી વિલ બી મચ અહેડ ઇન અવર નંબર્સ. 3 નંબર સુધી પહોંચતા જરાય વાર ના થાય. અને આ બધા છે, અને ખાસ કરીને પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો પ્રોબ્લેમ શું છે કે NGT એમને એટલું બધું ફાયરિંગ આપે છે નહીં, એમના ઉપરનું પ્રેશર સમજી શકાય છે આઈ થિંક. એટલે એ લોકો પણ ઇનફ નેગેટિવ કામ કરે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એક્ઝેક્ટલી, જ્યાં એમાં તકલીફ હોય તે દૂર કરવી પડે, પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ એની મર્યાદા હોય છે. બીજા બધા ઓર્ગેનાઇઝેશનમાં પણ પ્રશ્નો તો છે જ. એટલે મૂળ વાત એ છે દર્શક મિત્રો કે એક સમય હતો અને મેં એવા 15 વર્ષ કામ કર્યું છે સરકારમાં કે જે 15 વર્ષ દરમિયાન ગુજરાતનો ગ્રાફ સતત ઊંચો જ હતો. ગુજરાત 8મા નંબરેથી બીજા નંબરે 1990માં આવ્યું અને ઇવેન્ચ્યુઅલી પહેલા નંબરે આવ્યું. દેટ વોઝ વર્ચ્યુઅલી વેન આઈ રિઝાઇન એન્ડ જમ્પ ઇન ટુ ધ પબ્લિક લાઈફ. આ સમયગાળાની આ વાત છે. એ સમયે ચેમ્બરના જે એન્યુઅલ ડે હોય એના એક દિવસ પહેલા પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓ સાથે ઇન્વોલ્વ બેઠકો થતી. ચેમ્બરના પ્રમુખો એવા બળુકા હતા. એક વખતે ઇન્દિરાબેન જ્યારે એમના ચરમસીમાએ એમના સત્તાના હતા ત્યારે ચેમ્બરના આ એન્યુઅલ ડેમાં આવેલા, અને એ વખતે ટેક્સટાઇલ મિલોની જે ટેક્સટાઇલ પોલિસીના કારણે અવદશા થઈ રહી હતી, શેઠ અરવિંદ નરોત્તમભાઈએ જે ભાષણ કર્યું એમાં ભારત સરકારની ઇન્દિરાબેનની હાજરીમાં ઝાટકણી કાઢી હતી. આ હિંમત ચેમ્બરના પ્રમુખોમાં હશે તો પ્રશ્નો સોલ્વ થશે, નહીં તો નહીં થાય. હું સરકારને દોષ દેતો જ નથી. સરકારને શું કરવા દોષ દેવાનો? આપણે સાચું બોલીએ નહીં, આપણે સુષ્ટુ વાતો કરીએ, એમાંથી આપણે બહાર આવવું પડશે. ભારત સરકાર કસ્તુરભાઈને પૂછતી હતી. ધેર ઇઝ અ બુક કોલ ટ્રિબ્યુટ ટુ એથિક્સ રિમેમ્બરિંગ કસ્તુરભાઈ લાલભાઈ. એમાં લખ્યું છે કસ્તુરભાઈએ કે મને આજે વડાપ્રધાનના કાર્યાલયમાંથી ફોન હતો રૂ ખરીદવા માટે આફ્રિકન દેશોમાં એક ડેલિગેશન મોકલવા માંગે છે સરકાર, એનું નેતૃત્વ કરવાનું મને ફાવશે કે કેમ એ પૂછાયું છે. બીજી વાર આ જ ચેમ્બરના પ્રમુખ કસ્તુરભાઈએ કંડલા પોર્ટ ટ્રસ્ટના જે કમિટી હતી એના ચેરમેન તરીકે 3 નંબરનું લોએસ્ટ ટેન્ડર હતું જર્મન કંપનીનું, એને આપ્યું. સચિવ જે એના વિરોધમાં તેને ઓવર રૂલ કરી અને સરકાર પાસે મંજૂર કરાવ્યું. આ તાકાત ચેમ્બરના પ્રમુખોમાં છે, આજે પણ છે, આજે પણ છે. હું નથી એમ કહેતો કે આજે નથી, પણ આજે ક્યાંક બોલવાનું ચૂકાયું છે. દિનેશભાઈ, આપની ચેમ્બર ઓફ કોમર્સે તો ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. સુરતમાં એરપોર્ટ બનાવવાથી માંડીને તમે ડાયમંડ બુર્સ બનાવ્યા,
તમે સરસ મજાનું એક એક્ઝિબિશન હોલ અને ટ્રેડ સેન્ટર બનાવ્યું, ઘણા બધા કામોમાં સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગૌરવપૂર્વક કહી શકે એમ છે કે તમારો ફાળો છે. સવાલ એ છે કે આ અભ્યાસમાં સાચું કહેવા તૈયાર છો? જો સરકાર સાચે સાંભળશે અને આપ સાચું કહેશો તો હું ચોક્કસ માનું છું પરિણામ આવશે. શું માનો છો આપ? જયનારાયણભાઈ, હમણાં જ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનના ડેલિગેશન સીએમ સાહેબની અધ્યક્ષતામાં અમે સાથે ગયેલા. ત્યાંના ચેમ્બરનો જે હોલ્ટ હતો એ સાહેબને પણ ખબર છે કે ચેમ્બરના પ્રમુખ સાથે મિનિસ્ટર એમને બોલાવ, મિનિસ્ટરના ફોન કરે એટલે બધા હાજર થાય, ચેમ્બરના પ્રમુખનો અવાજ સાંભળે. તો આ સિસ્ટમ સીએમ સાહેબે સેટ કરવાની જરૂર છે કે આજે અમને મુશ્કેલી છે ચોક્કસ, કે આજે અમે કોઈ પણ પ્રશ્ન માટે કોઈ પણ કેબિનેટના કક્ષાના મંત્રીઓ સાથે વાતચીત કરવા માંગતા હોય તો મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. એવું નથી કે અમને તાત્કાલિક કોઈ ટાઈમ મળી જાય અને અમે વાતચીત કરી શકીએ છીએ, પરંતુ સાહેબને પોતાને વ્યક્તિગત રીતે આ ડેલિગેશન ની અંદર જયારે સાહેબ પધારેલા આવેલા ત્યારે એને ઉઝબેકિસ્તાનના ચેમ્બરના પ્રેસિડેન્ટનો જે પાવર હતો એ પાવરના આધાર ઉપર ઉઝબેકિસ્તાનના ઉદ્યોગો અત્યારે ડેવલપ કરી રહ્યા છે, અને એ ચેમ્બરના પ્રમુખોએ સાથે મળીને આ વાત આપણે સીએમ સાહેબને કરવી પડશે કે એઝ એ ચેમ્બરના પ્રમુખ તરીકે લોકોએ તેમને કેબિનેટ હોય કે અધિકારીઓ એમને સાંભળવા પડે, એમને જે પણ પ્રશ્ન હોય એમનો ચોક્કસ ટાઈમ સાથે એમની સાથે વાતચીત કરવી જોઈએ. ઘણી સમયે હું વ્યક્તિગત આજે આપના સમક્ષ વાત કરું ચોક્કસ કરી કે પાંચ પાંચ દિવસ સુધી આપણે એમને કોલ કરીએ કે ભાઈ સાહેબ અમારે કામ છે, રાજ્ય સરકારનો હિતનું કામ છે, છતાં પણ નો કનેક્શન, નો વાત, એમના પીએ ના મારફત જોવા મળે સાહેબ બીજી છે. જયારે આપણે ડેવલપમેન્ટ માટે આપણા કોઈ વ્યક્તિગત પ્રશ્ન માટે વાત કરવા ન માંગતા હોઈએ, ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે, ગુજરાત સ્ટેટના ડેવલપમેન્ટ માટે, એના વિકાસ માટેની કઈ પોઝિટિવ વાત આપણે મૂકવી હોય તો એ પ્લેટફોર્મ આજે એટલું બધું વ્યવસ્થિત નથી, મજબૂત પ્લેટફોર્મ નથી. આ મજબૂત પ્લેટફોર્મ કરવાની જવાબદારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રીની પણ છે, અને મને હું ચોક્કસ આપના માધ્યમથી કહીશ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના મારફતે જયારે પણ રજૂઆત થાય છે, હું ઘણા વચ્ચે જે કમિટી બની હતી ફળિયા સાહેબની અધ્યક્ષતામાં એ કમિટીની અંદર હું પણ હતો, પરંતુ બાકીની ચેમ્બરોને કોઈને સાંભળવામાં આવતા જ નથી. ફક્ત ને ફક્ત જે પાંચ છ લોકો જે એમની વાત સાંભળીને વાત પૂરી કરવામાં આવે તો આજે અંકલેશ્વર, ભરૂચ, વાપી, નવસારી, સુરત એમની પણ નાની નાની ચેમ્બરો છે, એમના પણ પ્રશ્નો છે, એમને આપણે વાતે આપવાની આપણી સૌની ફરજ છે. એટલે પહેલા તો આ એ પ્લેટફોર્મ આપણે આપણું મજબૂત કરવાની અમારે જરૂર છે, અમારે અંદર ઝાંકવાની જરૂર છે, અને જો એ એક થઈને સરકાર સામે જશું તો સરકારે વાત સાંભળવી જ પડશે. આમાં બધી બાબતે કોમ્યુનિકેશન કરવાની સાથ મને જયનારાયણભાઈ જરૂર લાગે છે. ધન્યવાદ દિનેશભાઈ, આપે ખૂબ અગત્યની વાત કરી. પદ્મીભાઈ, આપે બંને અગ્રણીઓને સાંભળ્યા, બંનેને ઉત્કંઠા છે અને સરકારને પણ છે એમાં મને કોઈ શંકા નથી, તો આ આ પરિસ્થિતિમાં મિસમેચ ક્યાં થાય છે? આપ તો એડવાઇઝર છો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોજેક્ટથી માંડીને ગિટકોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ આપે અનેક પ્રોજેક્ટમાં એડવાઇઝ કરી છે, તો આ કિસ્સામાં આ જોડું જામતું કેમ નથી? આ બંને મારું બહુ અનુભવી છે અને આપ પણ છો, એટલે મારું છે કે તમે મિસમેચ શબ્દ વાપર્યો ને એ બહુ યોગ્ય છે. કોઈ બી તમે કીધું પ્રમાણે કોઈ પણ રાજ્ય કે કેન્દ્રમાં સરકાર અને ઉદ્યોગો એ સતત જોડે રહેવા જોઈએ, આપણે ત્યાં રહ્યા છે. પણ જયારે આ મુદ્દો આવે છે, આપણું ગુજરાત છે એ પોલિસી ડ્રીવન સ્ટેટ કહેવાય છે, આપણે ઘણી બધી પોલિસી છે, 18 થી 20 પોલિસી છે, અને પોલિસીનો ફાયદો શું છે કે 5 વર્ષની પોલિસી હોય એટલે બહારના રોકાણકારોને એમાં વિશ્વાસ પડે. આજે કોઈ બી દેશમાં પોલિસી બની એટલે 5 વર્ષ સુધી પોલિસી રહેવાની છે, એટલા માટે એમાં વિશ્વાસ પડે, એટલે ગુજરાત જે તો પોલિસી ડ્રીવન છે એ સારું છે. હવે એ પોલિસી વધારે જે ટ્રાન્સલેટેડ ઇન્ટુ એક્શન ઓર નોટ એ આખું વસ્તુ ક્યાં આવીને ઉભી રહે છે. પોલિસી બનાવી ત્યારે બંને જોડે હતા, ઉદ્યોગકારો અને સરકાર, અને જયારે પોલિસીનું મિકેનિઝમ બનાવ્યું ત્યારે બંને જોડે હતા કે નતા જોડે, અને મિકેનિઝમ ઓપરેટ કરવાનું ચાલુ કર્યું ત્યારે પણ બંને જોડે છે કે નહીં, આ 3 તબક્કા બહુ અગત્યના છે. મને યાદ છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી ગયા વર્ષે 2019માં જયારે વાયબ્રન્ટમાં આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે ચેલેન્જ, આઈ વિલ રીડ આઉટ, ચેલેન્જ ઇઝ ટુ ગ્રો હોરિઝોન્ટલી એઝ વેલ એઝ વર્ટિકલી, એ રાજ્ય અને કેન્દ્ર બંને માટે એમણે એમ કીધું હતું.
The challenge is to grow horizontally as well as vertically. અને વોટ ઇઝ ઓરિજિનલી કે જેને જેને માટે આ લાભો બનાવ્યા છે, પોલિસી બનાવી છે, ટ્રાન્સલેટ થવું જોઈએ બધા, જેને આપણે ઇન્ક્લુઝિવ કહેવાય એ. અને ચેલેન્જ ઇઝ ટુ ગ્રો વર્ટિકલી, એટલે કે જે આપણે એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરવાની જોઈએ કે જેથી ક્વોલિટી ઓફ લાઈફ અને ક્વોલિટી ઓફ સર્વિસિસ, ક્વોલિટી ઓફ સર્વિસિસ એ ઇમ્પ્રુવ થાય, કે જેટ ઇઝ વેર ધ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ કમ. એ આપણે કોઈ કારણસર થોડું આમાં આપણે ચૂક્યા છે એવું લાગે છે બધી સાઈડો તરફથી, પણ બહુ નથી ચૂક્યા. આમાં હું એક વસ્તુ માની રહ્યો છું કે કોઈ બી ઉદ્યોગ શરૂઆત થાય ત્યારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય છે, પણ ઉદ્યોગ ચાલુ રહે, સરળતાથી ચાલુ રહે, એ બી એટલું જ અગત્યનું છે. ટેક્સ ભરવાના હોય છે, લેબર જોડે ડીલ કરવાની હોય છે, વારંવાર સરકારને મળવાનું હોય છે, વારંવાર સરકાર જે ઉદ્યોગોને પૂછે તે લોકો જવાબ આપવાના હોય છે. આ મિસમેચ એ ચાલુ રહ્યો છે એવું મારું બી હું જોઈ રહ્યો છું. કોઈ વાર ઘણી વાર પૂરેપૂરા પ્રયત્ન થતા હું એ માનું છું કે ચેમ્બર એ સૌથી વધુ અગત્યનું બોડી છે આના માટે, એ કરી શકે. અને છેલ્લા શૈલેષભાઈ વખતથી એ લોકોએ ચાલુ કર્યું છે કે રિજનલ ચેમ્બર્સને જોડે લેવાનું. એને વધારે ને વધારે જો આપણે જોક આપીશું, રિજનલ ચેમ્બર અને મુખ્ય ચેમ્બર મળીને જો રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર આખા કરીને, તો આ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે ને એનું ખરેખર આપણને સારું પરિણામ મળી રહેશે એમ માનું છું. થેન્ક યુ. ધન્યવાદ. દર્શક મિત્રો, ચિંતા શેની છે? ચિંતા ગુજરાત 10મા ક્રમે આવ્યું એની છે? હા, છે જ. અને એમાંથી એક ગુજરાતી તરીકે આપણને સૌને, મને તમને બધાને એક લાગણી છે કે આપણે આ શૂન્ય કાઢી નાખી અને પાછા હતા ત્યાં પહેલા નંબરે પહોંચી જઈએ, એ તરફ જવું જોઈએ, એ આપણી લાગણી છે. અને એ દિશામાં કામ એકલી સરકારથી પણ નહીં થાય અને એકલા ઉદ્યોગપતિઓથી પણ નહીં થાય. સરકારે એક હેન્ડ હોલ્ડિંગ અથવા તો નેતૃત્વનો રોલ કરવો પડશે, કારણ કે એની પાસે એડમિનિસ્ટ્રેટિવ પાવર છે અને એ એડમિનિસ્ટ્રેટિવ પાવર જો સારી રીતે અને સમયસર ઉપયોગ કરવામાં આવે તો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઘણો મોટો ફરક પડી જાય એમ છે. પણ બીજી વાત આજની ચર્ચાની જે છે એ અમારી ચિંતા બીજી છે. આ ગુજરાત પૂરતી વાત નથી, આપણા દેશની જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં રેન્કિંગ હતું, જે ક્રમ હતો, એ જ્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારે 2014માં 142મા ક્રમે હતો. એમાંથી અડધો અડધ ઘટીને, લગભગ અડધો અડધ, એટલે 147 અડધું ના થાય પણ લગભગ અડધો અડધ ઘટીને આપણે 77મા ક્રમે પહોંચ્યા છીએ. પણ હવે 77મા ક્રમેથી આપણે આગળ જવું હોય તો રાજ્યો જ્યાં સુધી આ પોતાના રેન્કિંગ સુધારતા નથી ત્યાં સુધી આગળ નહીં જઈ શકે. હવે ટીમમાં ચેમ્પિયન પ્લેયર હોય એ જો શૂન્યમાં આઉટ થાય, આ રેન્કિંગમાં સૌથી વધારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વાળું સ્ટેટ જો ગણાતું હોય તો ગુજરાત છે. હવે એ ગુજરાત ઝીરોમાં આઉટ થઈ જાય તો પછીના ખેલાડીઓની શું સ્થિતિ થાય તમે સમજી શકો છો. એટલે આપણી ચિંતા બેવડી છે. એક, ગુજરાતમાં તો આપણે વિકાસ કરવો જ છે અને સરકાર પણ એ માટે જરૂરી નીતિઓ જાહેર કરી રહી છે, સરકારના ઈરાદા બાબતમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી, પણ એને જે ટ્રાન્સફોર્મ કરવાના છે એ મશીનરીમાં ક્યાંક જંગ લાગ્યો છે એમાં પણ કોઈ શંકા નથી. નાની મોટી ફરિયાદો આવે છે અને ફરિયાદો હવે તંત્રને કોઠે પડી ગઈ છે કે આવું તો થાય, કંઈ વાંધો નહીં, ક્યાં કર લેગા, આ ક્યાં કર લેગા વાળી જે વાત છે એમાંથી બહાર નીકળવા વાળી સરકાર એ આ તંત્રને જે દાડે બરાબર ઓઇલિંગ કરીને કામ કરતું કરશે એ દાડે આપણે 10મા નંબરથી ચોક્કસ આગળ છલાંગ લગાવીને આવીશું. કારણ કે ઉદ્યોગની ચેમ્બરોને તો એમાં પોતાને રસ છે. હા, ઉદ્યોગની ચેમ્બરો હમણાં મૃદુભાષી બની છે, એમનામાં આજે અરવિંદ લાલભાઈના દર્શન નથી થતા, એમનામાં આજે કસ્તુરભાઈ લાલભાઈના દર્શન નથી થતા, એમને દરેકને મને શું ને મારું શું એમાં ચેમ્બરો ગૂંચવાઈ છે. આપણે સરકારને એકલાને દોષ દેવાનો જરૂર નથી, જેણે સરકારને અરીસો બતાવવાનો છે એ ચેમ્બર ઓફ કોમર્સ છે. અને એ ચેમ્બર ઓફ કોમર્સો પણ એક પ્રમાણિકતાપૂર્વક આ બધા જ મુદ્દા લઈને બેસે કે ક્યાં પાછળ પડ્યા આપણે, ક્યાં આપણા કારણે પાછળ પડ્યા, ક્યાં સરકારના કારણે પાછળ પડ્યા, આ બધું જોઈ અને એનો એક તલસ્પર્શી સાચો અભ્યાસ કરી અને આપણે સરકાર સાથે બેસીશું તો મને લાગે છે કે ગુજરાતમાં એ જમીર છે, એ ખમીર છે, એની એન્ટરપ્રિનોરિયલ એબિલિટી છે અને એ એબિલિટીના કારણે
જે અત્યારે પાછા પડે તો ગોળે ચડે તે પડે, કોઈ વખત પરીક્ષામાં પહેલો નંબર આવે, કોઈ વખત દસમો નંબર આવે, એનાથી નિરાશ થવાની જરૂર નથી. તમે જ્યાં સુધી તમારી હારમાંથી શીખો છો ત્યાં સુધી તમે પહેલો નંબર આવવા માટે પૂર્ણ રીતે સક્ષમ બનવા તૈયાર છો, એ વાત માની લેવાની. પણ તમને હાર પચાવતા પચાવવાની ટેવ પડી ગઈ કે કંઈ વાંધો નહીં એ તો આવે, બે ફોન નહોતા ગયા, આમ નહોતું ગયું, હારને ડિફેન્શની કરીએ છીએ આપણે, એ સમજાતું નથી મને. ભૂલ થાય તો એનો તમારે બિલકુલ ખુલ્લેઆમ સ્વીકાર કરવો જોઈએ કે આપણે દસમા નંબરે આવ્યા છીએ, પછી એને ફોન ના લીધો, ના ના લીધું, તે નહીં લીધો, એના કરતા આપણે હવે શું કરીશું એની વાત કરવી જોઈએ. દસમા નંબરે આવ્યા નથી, જરાય નિરાશ થવાની જરૂર નથી. સરકાર પણ નિરાશ ના થાય અને ચેમ્બર પણ નિરાશ ના થાય. અહીંયા બીજી પણ ચેમ્બરો છે, સીઆઈઆઈની અહીંયા રિજનલ ચેમ્બર છે, ફિક્કીની છે, એસોચેમની છે, એ બધાને સાથે લઈને એક એવું ઓપિનિયન ગ્રુપ બને કે જેનો અવાજ સરકારે સાંભળવો જોઈએ, સરકારના ક્રિટિસિઝમ માટે નહીં પણ ફીડબેક તરીકે. એને છાપામાં ન અપાય, બીજે ન અપાય, પણ સરકારના કાનમાં તો કહેવાય. આ વાત જ્યારે આપણે કરતા થઈશું ત્યારે મને લાગે છે કે આપણે જે આ બંને મહાનુભાવોનો જે સ્પિરિટ છે એમને હું ધન્યવાદ આપું છું કે એમણે હારથી દબાઈ જવાનું નથી સ્વીકાર્યું, હારથી કંઈક શીખીને હવે ફરી પાછા પહેલા નંબરે જવા તરફની એમની પ્રતિબદ્ધતા છે. મને લાગે છે સરકારની પણ પ્રતિબદ્ધતા આ જ હશે તો આપણે ચોક્કસ પહેલા નંબરે પહોંચી જઈશું. અંગ્રેજીમાં એક નાની પંક્તિઓ છે કે હાઉ કેન યુ ગેટ અપ બોય ઇફ યુ નેવર ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. એ બાળકને ઉદ્દેશીને છે કે તું ઊભો કઈ રીતે થઈ શકીશ જ્યાં સુધી તું પ્રયત્ન નહીં કરે, પ્રયત્ન કર, પ્રયત્ન કર, પ્રયત્ન કર, એક દિવસ તું સફળ થઈશ. આજે શૈલેષભાઈ વતી, દિનેશભાઈ વતી અને વાઘવીનભાઈ વતી અને મારા પોતાના વ્યક્તિગત હેસિયતથી હું એમ કહેવા માંગુ છું કે ગુજરાત પહેલા નંબરે આવશે, આવશે અને આવશે. નથી સરકારમાં અશ્રદ્ધા રાખવાની જરૂર, નથી ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગપતિઓમાં અશ્રદ્ધા રાખવાની જરૂર, નથી સરકારી તંત્રમાં અશ્રદ્ધા રાખવાની જરૂર, કારણ કે સરકારી તંત્ર આ જ છે જેણે ગુજરાતને પહેલા નંબરે મૂક્યું છે. કઈ બહારથી આપણે આયાત કરીને તંત્ર લાવ્યા નહોતા. સરકારી તંત્રને તમે જેવું કામ લેશો, જેવું એને લાગશે કે ના ભાઈ હવે આપણે આ રીતે બદલાવની જરૂર છે, બદલાશે, ને નેતૃત્વ એને પૂરું પાડો, સરકારી તંત્ર બદલાશે, એમાં કોઈ શંકા નથી. જૈનાળભાઈ, એટલા માટે જ હું કહું છું કે અમે વ્હાઇટ પેપર વહેલામાં વહેલું તૈયાર કરી અને બધા જે બેઝિક થ્રોટલિંગ ઇસ્યુઝ છે કે જે ખાલી પોલિસી ચેન્જ કરવાથી જ સુધરી જાય એવું છે, અને એમાં સરકારને રેવન્યુ લોસ નહીં થાય અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો જે ગ્રોથ છે એને એ રોકશે નહીં, એના માટે આખું વ્હાઇટ પેપર તૈયાર કરીએ છીએ. અને વિધિન અ વીક ટાઈમ અમે સીઆઈને ફિક્કીને પણ સાથે રાખીએ છીએ. ઉતાવળ ના કરશો. ના, ઉતાવળ નથી, કારણ કે આ પેપર ઓલરેડી તો ચાલશે, છેલ્લા 1.5 મહિનાથી આ ઇસ્યુઝ ચાલે છે અને એના ઉપર વર્કિંગ ચાલે. અઢિયા કમિટી આવી ત્યારે પણ અમે બધા ઇસ્યુઝ આપેલા, એમાંના ઘણા રિઝોલ્વ થઈ ગયા. કમિટીઓ મોટા ભાગે શૈલેષભાઈ કમ મીટ એન્ડ ટી. તમે તમારી ચેમ્બરની કેમ, તમારી અંદર તમારે ટેલેન્ટ ઘણું છે, છે જ, અને દર વખતે ગવર્નમેન્ટે સાંભળ્યું પણ છે એવું નથી, નથી સાંભળતા. સરકાર હંમેશા સાંભળશે, કારણ કે એને રસ છે પોતાનું રાજ્ય આગળ. કારણ કે એમને પણ આજે દસમું જાય, એમને પણ ખરાબ લાગે, ઉદ્યોગોને ખરાબ લાગે. આજે અમે બીજા સ્ટેટમાં જઈએ તો અમને એમ થાય કે વી આર 10th, એટલે અમને પણ ફીલ થાય છે કે ના, વી હેવ ટુ બી ધેર. એટલે અમે સરકારને જે જે બધી અમારી તકલીફો છે એનાથી અવગત કરવાના છીએ અને વીલ સી ધેટ ટાઈમ આઉટ. અને અમારી એક જ ગવર્નમેન્ટને રિક્વેસ્ટ હશે કે દર 2 મહિને આવી એક રિવ્યુ કમિટી રાખો કે જે જે સજેશન એમાં કેટલા ઇમ્પ્લિમેન્ટ થયા, કેટલા કેમ ના થયા, તો હું માનું છું કે આપણે પહેલો નંબર આવવામાં બહુ ટાઈમ નહીં લાગે. સરકારમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એડવાઇઝરી કમિટી છે, કરવી એ છે જ. વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા હતી, આ એને એક્ટિવેટ કરવી જોઈએ અને વર્ષમાં 2 વખત મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ મીટિંગ મળશે તો એમાં ઘણું બધું ઠેકાણે પડી જાય અને ત્યાં જ મિનિટાઇઝ થવું જોઈએ અને ત્યાં એ મિનિટાઇઝ થાય અને એની અમલીકરણ થાય. કરેક્ટ. દર્શક મિત્રો, આ બધી ચર્ચા આપણે કરીએ ગુજરાત 10મા નંબરે આવ્યું એનો શોક વ્યક્ત કરવા માટે નથી કરી. આવે ગુજરાત પહેલા નંબરે હતું, આપણે પહેલા નંબરે જવું છે અને કોઈના પર પણ દોષારોપણનો સવાલ નથી, પણ ક્યાંક બધાએ સુધરવું પડશે એની આ ચિંતા છે. એટલે આપણે બધા સાથે મળીએ,
સુધરીએ, સરકાર સરકારનું કામ કરે, ચેમ્બરો ચેમ્બરોનું કામ કરે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ જનહિતમાં કામ કરે છે, પણ એ સાથે બેસી એના જે સ્ટેક હોલ્ડર્સ છે અને એમની એવી નીતિઓ કરે કે જેનાથી એમને તકલીફ ના પડે એવી આશા સાથે, અને ફરી જ્યારે આવતા વર્ષે રેન્કિંગ આવે ત્યારે કમસે કમ ગુજરાત 1-3 નંબરમાં આવે એવી શુભકામના સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. ધન્યવાદ ત્રણેય પેનલિસ્ટનો અને દર્શક મિત્રો આપનો પણ આ ચર્ચામાં જોડાવા બદલ. શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર.